આજે રાણા હતાનો ક્રિયા તેમજ દીવા પ્રસંગે જ્યારે આપણે બધા ભેગા થયા છે ત્યારે આમ તો વિદાય સહી તમારે કોઈ પણ પ્રકારની હોય ગમે એ ક્ષેત્રની અંદર હોય વિદાય શબ્દમાં જ બહુ કરુણતા છે એટલે વિદાય સહી કોઈ માણસને ક્યારેય ગમતું નથી પણ સમય સંજોગ કુદરતની જે રચનાઓ અને જે જન્મ મરણના આપણા ઋણોના બંધનથી માણસનો અહીંયા જન્મ થાય છે અને ઋણો છે એ જ્યારે આપણે પૂર્ણ થાય ત્યારે ફરી પાછા ક્યાંક પણ આપણે અવતાર લેવાનો થતો હોય છે આમ તો આપણે ત્યાં ઘણી વખત એમ પણ કહીએ કે ખાલી હાથે આવીએ છીએ અને ખાલી હાથે જઈએ છે પણ હકીકતમાં એવું નથી આપણે ઋણો લઈને આવીએ છીએ અને ઋણ લ આપણે કર્મ લઈને આવીએ છીએ અને કર્મ લઈને જવાનો છે તો આજે એક એવા અમારા મહેર જ્ઞાતિના કે જેનીએ ખૂબ જ્ઞાતિ માટે કામ કર્યું છે એમાં સમાધાનો હોય તો હાલની તકમાં તમે અમારું ઇન્ટરનેશનલ સુપ્રીમ જે કાઉન્સિલ છે એની અંદર લગભગ છ હજાર કે ઉપર એની સમાધાનો કરાવેલા છે ખૂબ આ વિસ્તારની અંદર ખૂબ જાણીતું નામ અમારે સંસ્કાર વિદ્યાલય કરીને છે એમાં પણ છેલ્લે સુધી મંત્રી તરીકે અહીંયા કામ કર્યું એવા રાણા હતા કે જે હાલતા ચાલતાં એક લાઇબ્રેરી પણ આપણે કહી શકીએ તમે ગમે ત્યારે એને ઊભા રાખીને કહો એટલે શાસ્ત્રનું જ્ઞાન છે એને પુષ્કળ તમે પછી મહાભારતનું કહો રામાયણનું કહો પછી તમારે આજના યુગનું પણ પૂછો તો પણ એને ખૂબ જ્ઞાન એટલે જ્ઞાનના ભંડાર આમ તો જ્યારે પોતે સ્વર્ગવાસ પાયમાં નવ્વાણું વર્ષની ઉંમરે ઉંમર પૂરી જીવ્યા પણ માઇતર છે મા બાપ છે જેને જરૂર છે સમાજને એને તો જેટલું જીવે એટલું ઓછું એટલે એ આત્મા અહીંયા ખૂબ સારા કર્મ કરીને ગયા છે એટલે એને કોઈ આપણે પ્રાર્થના કરવાની હું નથી માનતો જરૂર પડે કારણ કે એને સ્વર્ગની ગતિ પ્રાપ્ત થવાની જ હોય તેમને મોક્ષની ગતિ પ્રાપ્ત સો ટકા થવાની હોય કારણ કે એવા એની કર્મ કર્યા છે અને અહીંયા સૌ જાણે છે આખા વિસ્તારમાં ગામમાં કે રાજકીય ક્ષેત્ર હોય કે અન્ય ક્ષેત્ર હોય પણ ક્યારેય ડેગા નથી એને સંસારમાં રહીને માણસ છે બહુ અઘરું છે બોલવું સહેલું છે પણ તમારા સિદ્ધાંતો મુજબ જીવવું ક્યારેય ડગમગ ન થવું સંસારમાં લઈને એ બહુ અઘરી બાબત છે પણ આપણે ગૌરવ સાથે કહી શકીએ કે એની સત્યની સાથે જીવા ક્યારેય ક્યાંય કોઈ લોભ મોહમાં એવા નથી એટલે શુભા સારા કર્મ કર્યા છે ત્યારે એવા રાણા હતા જ્યારે સ્વર્ગવાસ પૈમા છે ત્યારે શોક સંદેશો સુપ્રીમ કાઉન્સિલ દ્વારા પણ આપણે મળેલો છે મૃત્યુ એ સનાતન સત્ય છે પરંતુ એ ખબર નહોતી કે આપણે આ રીતે પણ સમજવું પડશે આપના પૂજ્ય પિતા શ્રી રાણાભાઈ રામભાઈ કડછાના સ્વર્ગવાસના સમાચાર જાણી અમે ઊંડા આઘાત સાથે દુઃખની લાગણી અનુભવીએ છીએ તેમના સ્વર્ગવાસથી આપે અને આપના પરિવારે એમને શીતળ છાયા ગુમાવી છે તેમની સ્વર્ગવાસથી વિદાયથી આપના પરિવારમાં તેમજ આપ સમાજમાં કદાપી ન પૂરી પૂરી શકાય તેવી ખોટ પડી છે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ આપના પરિવાર ઉપર આવી પડેલ દુઃખદમાં સહભાગી છે વિધાતાના નિમિત્ત કુદરતના આ ક્રમમાં આપણે પામર માનવ કશું કરી શકતા નથી જેનો રજ સદા કાળે રહેશે પરમ કૃપારૂપ પરમાત્મા તેમના પવિત્ર આત્માને સર્વદા શાંતિ આપે એવી અમારી સૌની પ્રાર્થના સહ આપણે સૌ પણ પ્રાર્થના કરીએ તો અહીંયા સંતો મંતો પણ છે ભજન પણ આપણે અહીંયા ખૂબ કરવાના છે તો સૌ ભજનનો પણ આપણે લાભ લઈએ અને રાણા હતાના જીવનમાંથી આપણે સૌ પ્રેરણા પણ લઈએ કે જેમ રાણા હતા જીવા એમ આપણે પણ સૌ સારા કર્મ કરીએ કારણ કે કર્મ જ સાથે આવે છે બીજું બધું અહીંયા પડ્યું રહેવાનું છે નથી સત્તા આવતી નથી સંપત્તિ આવતી નથી માયા આવતી આપણે સૌ જાણીએ છીએ પણ તેમ છતાં કર્મની ગતિ એવી ન્યારી છે કે ક્યાંક ને ક્યાંક માયામાં આપણે ફસાઈએ છીએ ત્યારે આવા કોઈ મહાપુરુષો કે જે સારી રીતના જીવીને ગયા છે એમાંથી આપણે કંઈક સારી એવી પ્રેરણા મેળવીએ અને આપણા ગામમાં પણ સદાય આવા જે મહામાનવો છે નાથા ભગત હોય કે દિવ્ય પ્રકાશનંદ બાપુ હોય એવા સંતો છે એ ક્યારેય ખરેખર ક્યાંય મૃત્યુ પામતા નથી એ સૂક્ષ્મ રૂપે આપણી સાથે હોય જ છે એટલે જ્યારે જ્યારે આપણે જરૂર પડે ત્યારે એને ખાલી આપણે સાચા મનથી તમે એને સહી માનથી મનથી યાદ કરજો તમારી સો ટકા મનોકામના પૂરી થશે તો એ જ આશા સાથે ફરીથી આપણે રાણા હતાનો જે આત્મા છે એને સરગરગતિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના અને આપણી વચ્ચે અત્યારે ખૂબ આ વિસ્તારની અંદર કોઈ એવું માણસ નથી કે જે ઓળખતું ન હોય એક સમય હતો કે જ્યારે સંસદ તરીકે રમેશભાઈનું નામ આવ્યું ત્યારે માણસને ઓળખતા નહોતા કે રમેશભાઈ એટલે કોણ પણ આજનો આ સમય છે એટલા સમયની અંદર કોઈ એવો માણસ નથી કે જે રમેશભાઈને ન ઓળખતો હોય એવું સાંસદ તરીકે ક્યારેય આવ્યા નથી આવા અને હું નથી માનતો ક્યારેય આપણે આવા સાંસદ મળે આખા ભારતને અંદર કોરોનામાં ત્રીજો નંબર આવ્યો ખૂબ સ્વભાવ સારો એકદમ બધાને હરી મળવું ભગવાનના કાર્ય કરવા આમ તો એને સપ્તાહન ધજાઓન તો ચાલુ જ હોય એટલે એવા સાંસદ આપણે ધર્મપ્રેમી મળ્યા છે તો એ સંસદ પણ અહીંયા મોજૂદ છે આપણે તેવા જ આપણા જિલ્લા ભાજપના પ્રમુખ અને આ વિસ્તારની અંદર બરડો હોય કે ઘેડો હોય ખૂબ નામ અમને એનો આખો પરિવાર છે એ વર્ષોથી સેવા કરતો આવે છે કારણ કે કર્મ પ્રધાન દેશ છે આપણે ભક્તિ જરૂરી છે એમ કર્મ પણ જરૂરી છે અને સારા માણસો છે એ કોઈ રાજકીય ક્ષેત્રે પણ હોવા ખૂબ જરૂરી છે એટલે એવા જ આપણા રમેશભાઈ પટેલ તરીકે જેને બિરુદ મળ્યું છે રમેશભાઈ ભનુભાઈ ઓડેદરા એ પણ અહીંયા હાજર છે તેવા જ આપણે આ ગામ છે એ પોતાનો જ મહિનો એમ હોય કે બખલા બાપુ ક્યારેય ફેરફાર નથી એમ જ કીધું મારા ગામ છે અને એ નાતો પણ નિભાવે છે એવા હરસુખી બાપુ પણ અહીંયા મોજૂદ છે તેમજ સ્વામીશ્રી છે તો બધાના જે સ્વામી જે બાપુ છે એના બધાના ચરણોમાં વંદન તેમજ શહેર ભાજપના પ્રમુખ મારા પરમ મિત્ર અને ખૂબ સેવાનું સેવાનું ક્ષેત્ર હોય પોરબંદરની અંદર અને એમનું નામ ન આવે એવું બને જ નહીં તમારે નગરપાલિકાના અંદર પ્રમુખ તરીકે તરીકે પણ રહ્યા અને ખૂબ સુંદર રીતના તેમને આપણે મેળાનું આયોજન પણ કર્યું હતું કોરોના દરમિયાન પંકજભાઈ છે એનો સતતને સતત સંપર્ક રહેતો કારણ કે કોરોનામાં કીટું હોય કોઈ પણ જરૂરિયાત હોય તો ખૂબ એનીએ હેલ્પરૂપ થયા છે એવા અત્યારે શહેર ભાજપ પ્રમુખ પ્રમુખ તરીકે ફરજ નિભાવે છે એવા પંકજભાઈ મજઠિયા પણ છે મનુભાઈ આપણા ગામનું ગૌરવ કહી શકાય કારણ કે આપણા ગામમાં તો આપણી વસ્તી હોય પણ અન્ય જગ્યાએ જઈ અને એ માણસોનો વિશ્વાસ મેળવવો બહુ અઘરો હોય છે કારણ કે હાલના યુગમાં આપણે સૌ સમજીએ કે જ્ઞાતિ જાતિવાદનો પણ બહુ મોટું આપણા દેશની અંદર છે એમ છતાં પણ જુનાગઢમાં એમના બાપુજી લીલા હતાથી લઈ અને મનુભાઈ હાલમાં પણ અત્યારે ખૂબ પ્રગતિ કરે છે ખૂબ એમ સારા કર્મ કરે છે ખૂબ સારું કામ કરે છે તો એવા સૌ સંતો મંતો વડીલો માતાઓ ભાઈઓ સર્વે અહીંયા ઉપસ્થિત છે તમામનું રાણાતાના પરિવાર દ્વારા વતી હું સૌને આવકારું છું અને વધુ ન કહેતા ફરી ફરીને આ દિવ્ય આત્માને સદ્ગતિ પ્રાપ્ત થાય એવી ઈશ્વરને પ્રાર્થના હસ્તુ જય હિન્દ